સુરતના કડોદરા નગર ખાતે પરપ્રાંતીય પરિવારના લોકો પોતાના માદરે વતન જવા માટે ઉમટી પડ્યા હતા. સુરતના કડોદરા નગર ખાતે આવેલ કૃષ્ણનગર વિસ્તારમાં પોતાના માદરે વતન જવા માટે 500થી વધારે લોકોનું ટોળું ઉમટી પડ્યું જોવા મળ્યું છે. હાલ આપણે કડોદરા નગરપાલિકાની નહેર ખાતે ઊભા છીએ, જ્યાં લોકો પોતાના વતન જવાની લાહીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યા વગર જ એકબીજાને ધક્કામુક્કી કરી ને પોતપોતાની ટિકિટ માટે નોંધણી બુક કરાવતા છે. હું કહીશ કે આ ભાઈ જરા બતાવે કે શું હાલત છે અહીં નોંધણી કરવાની. આપ જોઈ રહ્યા છો, પબ્લિક એક પણ એક પ્રકારે એટલું એ ધસારો કરે છે કે જાણે એમને હું કે અત્યારે ને અત્યારે જ લઈ જવાના છે. આ અત્યારે ખાલી ફક્ત ને ફક્ત મંજૂરી મેળવવા માટે બુકિંગ કરી રહ્યા છે. નામ નોંધણી અને મંજૂરી આવ્યા બાદ જ પોતાને વતન મોકલવાના છે, જેમાં પણ ફક્ત એમપી, યુપી અને ઓડિશા ત્રણ સ્ટેટની માટે એ લોકો કામગીરી કરી રહ્યા છે. કૃષ્ણનગર વિસ્તારમાં નહેરની બાજુમાં આવેલા શ્રી હનુમાન દાદાજીના મંદિરની પાસે વિસ્તારના આગેવાનો દ્વારા ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઓડિશાવાસી લોકોને પોતપોતાના વતન જવા માટે ફોર્મ ભરી જરૂરી કાર્યવાહી કરી રહ્યા હતા, જેની જાણ થતાં આસપાસના તમામ પરપ્રાંતીય પરિવારના લોકો પડાપડી કરતા જોવા મળ્યા હતા, જેને વેરવિખેર કરવામાં પોલીસ જવાનોનો પણ પરસેવો છૂટી ગયો હતો. સુરત જિલ્લામાં રોજગારી માટે અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો વસતા હોય, પરંતુ કોરોનાની મહામારી અને લોકડાઉનના પગલે આ પરપ્રાંતીય લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા, બીજી તરફ બેકાર બન્યા છે. ત્યારે કેટલાક સમયથી પરપ્રાંતીય લોકો પોતાના માદરે વતન જવા માટે ધમ પછાડા કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા પરપ્રાંતીય માદરે વતન જવા દેવાની મંજૂરી મળશે એ આશા સાથે ફોર્મ ભરવા માટે કડોદરાના કૃષ્ણનગર ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.